નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કલરવ ભણીશું કલરવમાં આપણે આજે ખૂટતો અક્ષર લખો એટલે કે તમારે જોવાનું છે ચિત્ર જોઈ અને અક્ષર તમારે જે ખૂટે છે એ અક્ષર તમારે પૂર્ણ કરવો હવે આમાં જુઓ પહેલો અક્ષર કયો આમાં આવી શકે અક્ષર ચિત્ર કયું છે પેલે જલ્દી બોલો આ બધાના ઘરે હોય ને કેના કરે છે હા બધાના ઘરે હોય છે એટલે આને શું કહેવાય નળ એટલે પહેલો અક્ષર છે આમાં પેલા અક્ષરની જગ્યા મૂકી છે અને કયો અક્ષર લખ્યો છે એના પાછળનો એટલે આપણે અહીંયા કયો લખશું આગળનો અક્ષર એટલે નળ બરાબર પહેલો અક્ષર આપણે જે અક્ષર ખૂટે છે એ અક્ષર લખવાનું હવે અહીંયા જો આ શું છે પે ન પણ હોય ને બધાના ઘરે કોના ઘરે છે બધા જોડે છે છે ને એટલે આપણે આને કહેવાય પે ન ચિત્ર જોવાનું અને ચિત્ર જોઈ અને પછી અક્ષર પૂરવાનું બરાબર જ્યાં પણ જગ્યા આપ્યું આગળ આપ્યું હોય તો આગળનો અક્ષર લખવાનો પાછળ આપ્યું હોય જગ્યા તો પાછળનો લખવાનો વચ્ચેનો અક્ષર જગ્યા આપી હોય તો વચ્ચેનો લખવાનો બરાબર હવે અહીંયા જુઓ આ કયું છે ચિત્ર જલ્દી બોલો આ તો બધાને આવડે છે છોકરાઓને તો ખાસ આવડે છે હે ને એનું તો મન ગમતું છે આ કઈ રમત છે આ જલ્દી બોલો કયું શેનું ચિત્ર છે ભમરડાનું વેરી ગુડ શેનું છે ભમરડો એટલે આપણે વચ્ચે અક્ષર કયો ખૂટે છે બોલવાનું ભ મ ર ને ડો એટલે કયો અક્ષર ચિત્ર અક્ષર શું વાક્ય કયું થયું કયો અક્ષર થયો કયો શબ્દ થયો ભમરડો આખો અક્ષર વાંચો તો ભ ડો હવે અહીંયા જુઓ પતંગ ગ આ તો બધાને કીધા વગર આવડી જાય કેમ કે બધાને ગમે બધા ઉડાડો છે ને પતંગ ને હે ને મકર દિવસે આપણે બધા પતંગ ઉડાડીએ છીએ એટલે પતંગ કયો અક્ષર કૂટે છે પાછળનો ગ એટલે આપણે પાછળનો અક્ષર લખવાનો હવે આ જુઓ તો શેનું ચિત્ર છે હા તો બધાને ભાવે ભાવે ને ગાજર તો કયો અક્ષર કૂટે છે પહેલો અક્ષર છે બરાબર એટલે અહીંયા આપણે શું લખશું ઘ નથી લખવાનો ઘ ની બાજુમાં કાનો માત્ર લખવાનો છે જ્યારે કાનો માત્ર આવશે ત્યારે જ આખો અક્ષર વંચાશે નહીંતર વંચાય નહીં નહીંતર શબ્દ આખો ખોટો પડે પડે છે ખબર હવે આમાં તમે ખાલી ગ લખો તો ગ જ થાય ન થાય બરાબર પણ સરખો અક્ષર વાંચવાનો શબ્દ વાંચી અને પછી તમારે શબ્દનો જવાબ લખો બરાબર હવે આપણે ઘા બોલીએ છીએ ઘા જ ર તો ઘા માં શું આવે ઘને ને એક માત્ર નહીં ઘને કાનો માત્ર ઘા આવે શું આવે આને કહેવાય ઘને કાનો માત્ર ગા કાનો માત્ર લાગી ગયો ત્યારે ઘા બની ગયો અક્ષર એટલે ઘા જ ર હવે અહીંયા જુઓ અહીંયા પણ કાનો માત્ર લાગશે કયું ચિત્ર છે આ જલ્દી બોલો હમ બધાને ભાવે જામફળ તો અહીંયા આપણે ખાલી જ નહીં લખીએ અહીંયા શું લખશું આપણે જા લખશું જ ને કાનો માત્ર જા એટલે જા મ ફળ હવે અહીંયા જુઓ મિત્રો જોડકા જોડવાનો હવે આમાં તમારે શું કરવાનું છે જોડકા તમારે કેવી રીતે જોડવાના આ ચિત્ર જોઈ અને સામે આ ચિત્ર એના સાથે જોઈન્ટ કરી અને એનું જોડકું જોડવાનું હવે આ જો આ શું છે દાંત છે હવે દાંતને કોની સાથે જોડ્યું છે તો બ્રશ સાથે બરાબર બ્રશ ઉપર કોલગેટ લગાવી છે એની જોડેને જોડ્યું છે એટલે આપણે દાંત શેના વડે સાફ કરીએ છીએ બ્રશ વડે બરાબર પછી છે અહીંયા શેનું ચિત્ર બતાવ્યું છે નાકનું તો નાક છે એ આપણે આ ચારમાંથી કોનું દ્વારા આવે રૂમાલ આવે સાબુ આવે કે નેન નેનકટર આવે હા આપણે નાક કોના દ્વારા લૂછીએ આપણે શરદી થઈ ગયું હોય જ્યારે પણ બરાબર તો આપણે મોઢું આડું રાખીએ છીએ બરાબર તો કોના દ્વારા રાખવું પડે આપણે રૂમાલ દ્વારા બરાબર એટલે જ્યારે નાક લૂછવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ રૂમાલનો હવે આ જો શેનું ચિત્ર છે નખનું છે છે ને નખ આ આંગળી છે અને આ છે નખ હવે નખ આપણે શેના દ્વારા કાપીએ છીએ સાબુ દ્વારા કે નેન કટર દ્વારા હા શેના દ્વારા નેન કટર દ્વારા એટલે આપણે નેન કટર સાથે એને જોડવાનું બરાબર હવે અહીંયા જો હાથ બે જોડે છે કે ધોવે છે જલ્દી બોલો હા એકબીજા સાથે ધોવે છે એટલે જ્યારે હાથ ધોવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ સાબુનો બરાબર એટલે આપણે સાબુ સાથે હાથને જોડવાનો હવે જુઓ આમાં તમારે અમુક જવાબ છે તમારે જવાબ તમારે આપવાના છે આ પ્રશ્નોના જવાબ તમારે શોધવાના છે અને અહીંયા શું લખ્યું છે જુઓ જવાબ આપો એટલે કે આ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે બરાબર તમે દાંત કેવી રીતે સાફ કરો છો જલ્દી બોલો તો તમે દાંત કેવી રીતે સાફ કરો છો તો આપણે દાંત એ આપણે બ્રશ દ્વારા સાફ કરીએ છીએ કેના દ્વારા સાફ કરીએ છીએ બ્રશ દ્વારા જો અહીંયા બતાવ્યું છે બ્રશ બરાબર અહીંયા દાંત દેખાય છે દાંત વડે આપણે બ્રશ વડે દાંત સાફ કરીએ છીએ આપણે નખ કેમ કાપવા જોઈએ તો આપણા શરીરમાં ગંદો મેલ ન જાય એટલે આપણે નખ કાપવા જોઈએ નખમાં કેટલા બધા જીવાણુઓ હોય છે મેલમાં હોય ને જીવાણુઓ એટલે એ આપણા કેમાં જાય મોઢા દ્વારા આપણા પેટમાં જાય છે એટલે આપણે નખને નિયમિત કાપવા જોઈએ બરાબર આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ તો જલ્દી બોલો આપણે ક્યારે હાથ ધોવા જોઈએ તો પહેલી વાર આપણે હાથ ક્યારે ધોઈએ છીએ જ્યારે આપણે જમીએ છીએ બરાબર ગમે ત્યારે આપણે નાસ્તો કરીએ છીએ ત્યારે આપણે હાથ ધોવા જોઈએ અને આપણે પહેલીવાર જ્યારે ઘરે ઘરેથી બહારે જતા હોઈએ અને બહારેથી ઘરમાં આવતા હોઈએ ત્યારે આપણે હાથ ધોવા પડે કેમ ધોવા પડે બહારનો કચરો છે આપણા હાથમાં આખા શરીરમાં ચોટ્યો હોય છે હે ને એટલે એ હાથ દ્વારા આપણા મૂઢા વડે પેટમાં જતો હોય છે એટલે આપણે હાથ પેલું કે આપણે જમવા ટાઈમે હાથ ધોવા જોઈએ બીજું કે આપણે બારેથી આવીએ છીએ જ્યારે ઘરે ત્યારે પણ આપણે હાથ ધોવા જોઈએ છીક ખાતી વખતે મોં આડે રૂમાલ કેમ રાખવો જોઈએ તો જો આપણે છીક ખાઈએ છીએ ત્યારે એ છીંક દ્વારા કેટલા બધા જંતુઓ એ આપણા મોઢામાંથી બહાર જતા હોય છે બરાબર એ આપણે ખબર નથી હોતી એકદમ સૂક્ષ્મ જંતુ હોય છે એ જંતુઓ એનો ચેપ બીજાને ન લાગે એના માટે આપણે મોઢા આડે મોઢા આગળ આપણે હાથ આડ સોરી રૂમાલ આપણે રાખવો જોઈએ રૂમાલ રાખીએ તો આપણી છીંક છે કે આપણે ઉધરસ જે થઈ છે એ બીજાને થાય નહીં બરાબર કેમ કે એના જીવાણુઓ બીજાને ચોટે નહીં એના માટે આપણે રૂમાલ રાખવો જોઈએ ધોયેલા કપડાં પહેરવાથી શું ફાયદો થાય છે તો ધોયેલા કપડાં પહેરવાથી આપણું શરીર છે એ સ્વચ્છ રહે છે બરાબર આપણે નાઈ લઈએ છીએ પછી આપણે મેલા કપડાં પહેરવા જોઈએ નહીં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ ધોયેલા અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ જેથી આપણે માંદા પણ ન પડી જઈએ અને ધોયેલા કપડાથી આપણું શરીર નિરોગી અને સ્વચ્છ રહે છે શરીર ગંદુ કેવી રીતે થાય તો શરીર કેવી રીતે ગંદુ થાય આપણે બારે ગંદકીમાં રમતા હોઈએ છીએ કા આપણે શું થાય છે શરદી ઉધરસ થાય જ્યારે ત્યારે આપણે એનું ધ્યાન રાખતા ન હોઈએ ત્યારે પણ આપણું શરીર ગંદુ થઈ જાય છે બરાબર એટલે આપણે આપણા શરીરને સ્વચ્છ અને નિરોગી રાખવું જોઈએ ઘરનો કચરો ક્યાં રાખવો જોઈએ તો ઘરનો કચરો મમ્મી ક્યાં રાખે છે મમ્મી છે કે ઘરના ગમે એ સભ્ય છે આપણે ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ આપણે આપણા ઘરનો કચરો છે એ કચરા પેટીમાં જ નાખવો જોઈએ જેથી જ્યાં ત્યાં જંતુ છે કે જીવાણુઓ થાય નહીં જીવાણુથી આપણા શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે એટલે આપણે તમારે ઘરમાં પણ અને શેરીમાં પણ શેરી પણ આપણી સ્વચ્છ રાખવાની અને આપણું ઘર પણ સ્વચ્છ રાખવાનું નાનો નાનો કચરો પણ દેખાય ને તો પણ તમારે કચરા પેટીમાં નાખવો જોઈએ જ્યાં ત્યાં નાખવો જોઈએ નહીં આપણું ઘર કોણ સ્વચ્છ રાખે છે તો આપણું ઘર કોણ સ્વચ્છ રાખે છે આપણું ઘર આપણા મમ્મી છે પપ્પા છે બેન છે ભાઈ છે બધા જ સ્વચ્છ રાખે છે એકબીજા સાથે આપણે મળી હળી મળીને સ્વચ્છ રાખીએ છીએ તો ઘર આપણું હંમેશા સ્વચ્છ જ રહે છે અને બધું જ કામ છે એ મમ્મી અને ઘરના મોટા સભ્યો કરતા હોય છે બરાબર એટલે આપણું ઘર છે આપણા મમ્મી અને વડીલો સ્વચ્છ રાખે છે ઘર અને ગામને ચોખ્ખું રાખવા શું કરવું જોઈએ તો ઘર અને ગામને આપણે ચોખ્ખું રાખવા માટે પેલે તો આપણે જ આપણા શરીરમાં અને આપણા ઘરમાં ચોખ્ખાઈ રાખવી જરૂરી છે કારણ આપણું ઘર અને આપણું ગામ ચોખ્ખું હશે તો આપણે નિરોગી રહેશું હવે તમે ઘરમાં જ્યાં ત્યાં કચરો ફેંકો છો અને ગામમાં પણ તમે જ્યાં ત્યાં કચરો નાખશો તો શું થશે ગંદકી ફેલાશે એ ગંદકીમાં કોણ ઉત્પન્ન થશે પેલું મચ્છર ઉત્પન્ન થશે થશે ને મચ્છર હવે મચ્છર આવે છે તો મચ્છર પેલું આપણે કયો રોગ આપે છે જલ્દી બોલો તો ખબર છે ને તમને કે મચ્છર અને માખી તે કયા કયા રોગ થાય છે બરાબર એટલે આપણું ઘર અને ગામને ચોખ્ખું રાખવા માટે આપણે જ્યાં ત્યાં ગંદકી ન કરવી જોઈએ અને બધી જ જગ્યાએ આપણે ચોખ્ખાઈ રાખવી જોઈએ ચોખાઈ હોય તો એના દ્વારા રોગચાળો ફેલાય નહીં અને આપણું શરીર અને આપણું ગામ અને આપણું ઘર એ બધું જ નિરોગી અને ચોખ્ખું રહે છે તમે કચરાપેટી ક્યાં જોઈ છે ક્યાં ક્યાં જોઈ છે જલ્દી બોલો તો કચરાપેટી એક તો આપણા ઘરની બહાર બરાબર જુઓ છો ને આપણી સોસાયટીમાં જો રહેતા હો તો સોસાયટીની નીચે કચરાપેટી હોય છે કે જેથી કોઈ કચરો જ્યાં ત્યાં નાખે નહીં અને એ સીધો જ તમારે કચરાપેટીમાં જતો રહે બરાબર અને બીજે ક્યાં જોઈ છે ગામમાં જોઈ છે બરાબર અને અને આપણા ઘરમાં પહેલાં પહેલે તો આપણા ઘરમાં જ રાખવી જોઈએ કે જ્યાં ત્યાં કચરો નાખવો જોઈએ નહીં એટલે ઘર ગામ અને શહેર એ બધી જગ્યાએ આપણે કચરાપેટી જોઈ છે બરાબર ઓકે આજે આટલું જ આપણે ભણ્યા હવે આપણે આગળ બીજું નેક્સ્ટ ભણશું બરાબર આજે જ તમારું હોમવર્ક છે આ શબ્દો શબ્દો તમારે આખું પાનું તમને તમારી નોટમાં કરરવની નોટમાં એકવાર લખું ઓકે મિત્રો થેન્ક યુ